नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट पीए जेनी अंदर आपणे चैप्टर नंबर 10 चाली रह्युं हतुं। अगाउना तीजा लैक्चर जे हतो एनी अंदर मैं बे प्रश्न तमने कराया था, वेचाणकर्ताना लक्षणों तथा एक तफावत हतो बजार प्रक्रिया अने वेचाण। एवी रीते आजना लैक्चरनी अंदर पण बे प्रश्नों जोवाना छीए। पहेलो छे बजारीय संचालनमां जाहेरातनी भूमिका, बीजो प्रश्न छे जाहेर संपर्कनी भूमिका समजावो। तो सौ प्रथम प्रश्न जोई रह्या छे कि बजारीय संचालनमां जाहेरातनी भूमिका समजावो। ध्यान राखीशुं, बजारीय संचालनमां जाहेरातनी भूमिका ए કે કાર્યો નીચે મુજબ આપણે દર્શાવી શકીએ છીએ। જાહેરાત એટલે શું આપણને ખબર છે, એડવર્ટાઇઝમેન્ટ આપણે કરીએ છીએ તે। તો પહેલું કાર્ય છે માંગ ઊભી કરવા માટે। આજે તમને ખબર હશે મિત્રો કે માંગ વધારવી હોય, કોઈ બી વસ્તુની ડિમાન્ડ વધારવી હોય તો સ્વાભાવિક વાત છે તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવું પડશે। જાહેરાત કરશો તો લોકો જાણશે, અને લોકો જાણશે તો તમારી વસ્તુ ખરીદશે ને। તમે જાહેરાત જ નહીં કરો, તમે કંઈ રિસર્ચ કરી નાખ્યું છે, તમે કોઈ વસ્તુ બનાવી દીધી છે પણ લોકોને ખબર જ નહીં પડે તો કઈ રીતે વસ્તુ લેવા આવશે। એટલે કહેવાનો મતલબ જાહેરાત ખૂબ જ જરૂરી છે। જોઈશું, જાહેરાત દ્વારા પેદાશ કે સેવા મળી શકે તેની જાણકારી જાહેર જનતાને કરવામાં આવે છે। એટલે જાહેરાત દ્વારા લોકોને જાણકારી આપવામાં આવશે કે આ કંપનીએ આ વસ્તુ લોન્ચ કરી છે, જે પેદાશ કે જે સેવા તમને મળી શકે છે। જાહેરાત દ્વારા પેદાશ અંગેની જાણકારી વધતા પેદાશની માંગ વધે છે, લોકોની પાસે ઇન્ફોર્મેશન વધે છે, જાણકારી વધે છે, તો સ્વાભાવિક વાત છે માંગ વધવાની જ છે। જાહેરાત દ્વારા પેદાશના અલગ અલગ ઉપયોગની જાણકારી ગ્રાહકને આપવામાં આવશે, જેમ કે કોલ્ડ કોફી, બામ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે પણ કંઈ હોય એનો ઉપયોગ કઈ રીતે કરવો એ બધી તમને જાણકારી આપવામાં આવશે। એના પછી જ્યારે બજારમાં નવી પેદાશની રજૂઆત કરવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય બની જાય છે। આજે કોઈ પણ વસ્તુ જો નવું સંશોધન થાય છે, નવું રિસર્ચ થાય છે, કોઈ બી વસ્તુ હોય તેની એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે। જો જાહેરાત આવશે તો લોકોને મેસેજ મળશે કે આવું પણ કંઈક સંશોધન થયું છે। જેમ કે તમે જુઓ છો મિત્રો, મોબાઈલ ફોનની કેટલી બધી જાહેરાતો આવે છે, જેમ નવા નવા શોધાતા જાય છે એવી રીતે ફોર વ્હીલર જે કાર આપણે કહીએ એમાં પણ જાહેરાત આવતી જાય છે। તો કહેવાનો મતલબ જ્યારે બજારમાં નવી પેદાશની રજૂઆત કરવામાં આવે છે ત્યારે જાહેરાત અનિવાર્ય બની જાય છે। એના પછી પેદાશની જાણકારી મેળવવા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદે છે। અમુક શું હોય છે કે જાહેરાત આવી કે ચલો ટેસ્ટ તો કરીએ કેવી વસ્તુ આવશે કેવી નહીં બને, તો શું કરે છે ઉપયોગ કરવા માટે, મતલબ કે પ્રથમ તબક્કે સેમ્પલ એક ખરીદે કે ભાઈ ચલો આપણે ટેસ્ટ કરી જોઈશે કેવું લાગશે, જો યોગ્ય લાગશે તો આપણે બીજી વાર વધારે ખરીદીશું। તો કહેવાનો મતલબ પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદે। હવે તમે વિચારો મિત્રો કે આપણા ભારત દેશમાં કેટલી વસ્તી છે, આમ બધા એક એક વાર એપ્લાય કરે કે એકવાર આપણે પ્રાયોગિક ધોરણે એકવાર તો કંપનીનો એમએમ બેડો પાર થઈ જાય। કહેવાનો મતલબ છે કે જાહેરાત થશે, લોકોને જાણકારી મળશે તો અમુક ગ્રાહકો શું કરશે, પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદશે। આ રીતે જાહેરાત દ્વારા પેદાશની માંગમાં વધારો થતો હોય છે। તો મિત્રો એ પણ ખ્યાલ આવે છે કે જાહેરાત કેટલી મહત્ત્વની છે, લોકોને જાણકારી મળે, લોકોને જ્ઞાન આવે કે આવી વસ્તુ બી છે, ગ્રાહકો એટ્રેક્ટ થાય છે અને પ્રાયોગિક ધોરણે અપનાવતા હોય છે। બીજું કાર્ય આપ્યું છે કે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ। તમે જાહેરાત કરશો તો વેચાણ વધશે, સોરી જાહેરાત કરશો તો માંગ વધશે, માંગ વધશે તો વેચાણ વધશે, વેચાણ વધશે તો ઉત્પાદન તો કરવું જ પડશે। જોઈએ, જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને જાણકારી પૂરી પાડવામાં આવે છે, મતલબ કે લોકોને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, તેના કારણે પેદાશના વેચાણમાં વધારો થાય છે। શું થાય છે, પેદાશના વેચાણમાં વધારો થતો હોય છે, પરંતુ જાહેરાતના ખર્ચના પ્રમાણમાં એકમને પ્રમાણમાં વધુ લાભ મળે છે। ચલો જાહેરાત કરશો તો ખર્ચ તો થવાનો છે પણ એ વારંવાર નહીં થાય, તમે માની શકો છો જાહેરાત એકવાર થતી હોય પણ એની સામે સેલ વધી જાય તો એનો ખર્ચો ક્યાંય નીકળી જતો હોય છે। કહેવાનો મતલબ કે પેદાશના વેચાણમાં વધારો થાય છે પરંતુ જાહેરાતના ખર્ચમાં પણ એકમને પ્રમાણમાં વધુ લાભ મળતો હોય છે, એટલે ખર્ચ કરતાં વધુ લાભ મળે છે। જાહેરાતના કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે, તેથી મોટા પાયા પર ઉત્પાદન લાભ મેળવી પેદાશની પડતર નીચે લાવી શકાય છે। તમે મિત્રો વિચારો કે એક બે વસ્તુ બનાવશો તો કોસ્ટલી પડશે,
પણ એક બે હજાર કે એક ઘણી 10-15 હજાર પ્રોડક્ટ બનાવવામાં આવે એક જ પ્રકારની, તો એનું ઉત્પાદન ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. કહેવાનો મતલબ એની પડતર કેવી થઈ જાય? નીચી થઈ જાય. આ રીતે નફાકારકતામાં પણ વધારો થાય જ્યારે મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે ત્યારે. એટલે પહેલું શું થયું, ગ્રાહકોને માંગ ઊભી કરી શકાય છે, અને બીજું મોટા પાયે પર ઉત્પાદનના લાભ પણ મળી શકે છે. ત્રીજું આપણે જોવા જઈએ તો જાહેરાત બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકામાં ત્રીજું આપ્યું છે કે પેદાશની જાણકારી. આજે જાહેરાત કરવામાં આવે તો પેદાશ વિશે ઇન્ફોર્મેશન મળવો જોઈએ, જેમ કઈ રીતે ઉપયોગ કરવો, શું સાવધાની રાખવી જોઈએ. જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી અને પેદાશના લાભ જણાવવામાં આવે છે કે આ વસ્તુના લાભ આટલા છે, આ વસ્તુની જાણકારી આપવામાં આવે છે. ઘણીવાર પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ જાણકારી ગ્રાહકને હોતી નથી, તો આવી આથી જાહેરાત દ્વારા તેને સમજાવવામાં આવશે કે આ વસ્તુ છે, નવી લોન્ચ થઈ છે, એનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે. મતલબ કે ઉપયોગ કઈ રીતે કરવો, એનો વપરાશ કઈ રીતે કરવો, એની પણ અહીંયા માહિતી આપવામાં આવતી હોય છે જાહેરાતોની અંદર. જેમ કે તમે જોતા હશો મિત્રો કે ખાણીપીણીની વસ્તુઓના પેકિંગ મળતા હોય છે, તો એની કઈ રીતે બનાવી, એની રેસીપી પૂરી લખેલી હોય છે, એની મેથડ પૂરી લખેલી હોય છે, તો એ શું થઈ જાય, ઉપયોગ કરવાની રીત. જ્યારે પેદાશના એક કરતાં વધુ ઉપયોગ હોઈ શકે ત્યારે જાહેરાત દ્વારા ગ્રાહકને તે અંગેની પણ જાણકારી આપવામાં આવશે. પેદાશ તો એક છે પણ એનો ઉપયોગ વિવિધ છે, તો એની પણ જાણકારી આપવામાં આવશે. એના પછી જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તામાં બાબતમાં ભરોસો આવે છે. મતલબ કે ભરોસો આપશે કે ના, અમે જે વસ્તુ બનાવી છે સારામાં સારી ગુણવત્તાવાળી છે, એવું લોકોને વિશ્વાસ આપવામાં આવશે. હરિત પેદાશનો ઉપયોગ કરનાર ગ્રાહકો વ્યક્તિઓના સંતોષને રજૂ કરી ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ ઊભો કરે છે. મતલબ કમ્પિટિટર છે, આજે તમે માર્કેટમાં કોઈ પણ વસ્તુ સેલ કરો તો તમારા કમ્પિટિટર રહેવાના જ છે. તે બતાવશે કે તમારા અમારા કમ્પિટિટર કરતાં પણ અમે કેવી વસ્તુ વેચી રહ્યા છીએ, સારી વસ્તુ વેચી રહ્યા છે, એવું બતાવવામાં આવતું હોય છે, વિશ્વાસ ઊભો કરવામાં આવે છે. ચોથું આપ્યું છે કે રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં તો વધારો થાય જ છે. પેદાશ કે સેવાની માંગમાં વધારો થતાં તેનું વધુ ઉત્પાદન થાય છે, તેથી સરળતાથી લોકોને રોજગારીની તક મળે. ઉત્પાદન કંઈ જાતે તો થવાનું નથી, જાહેરાત કરશે તો માંગ થશે, ઇન્ફોર્મેશન મળશે એટલે કે માહિતી મળશે, એની માંગ વધશે, ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધારવા માટે કોની જરૂર પડશે? માણસોની જરૂર તો પડશે ને, એટલે લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કાર્ય કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવનાર વ્યક્તિઓ વગેરેને પણ રોજગારી મળે. તમને ખબર છે કે જાહેરાતમાં એ લોકો પણ મહત્ત્વનો સક્રિય ભાગ લેતા હોય છે. પાંચમો મુદ્દો આપ્યો છે કે જીવન ધોરણમાં સુધારો. જાહેરાતના કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશની જાણકારી ગ્રાહકને આપે છે કે આ વસ્તુ જે ખૂબ જ સારી ગુણવત્તાવાળી છે, જેના કારણે ગ્રાહકો વધુ સારી પેદાશ કે સેવાનો ઉપયોગ કરે છે. આજે મિત્રો આપણને ગ્રાહકોને જાહેરાત દ્વારા બધું સમજાવવામાં કે આ વસ્તુ છે, આના ઉપયોગ છે, આ ફાયદા છે, એવું આપણે સમજાવવામાં અને આપણે વસ્તુ ખરીદે આપણું જીવન ધોરણ શું થવાનું, સારું થવાનું. નવીન અને આધુનિક પેદાશના વપરાશના કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો સુધારો જોવા મળે છે, જેના કારણે રોજબરોજના કાર્ય કેવા બની જતા હોય છે, સરળ થઈ જતા હોય છે. છઠ્ઠું આપ્યું છે કે વેચાણ જથ્થાની જાળવણી. સતત જાહેરાત કરવાના કારણે ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાઈ જાય છે. માનસપટ એટલે મગજ પર. સતત તમે જાહેરાત કરતા જાઓ ને તો લોકોના મગજમાં છવાઈ જાય કે આ વસ્તુ જ છે. આજે તમે જુઓ કેટલા બધા બેનરો, કેટલા બધા પોસ્ટરો કોઈક કંપનીના બહાર લગાવવા, જેમ કે વિવો છે, ઓપ્પો છે, બધી કંપનીના મોબાઈલ તો ઢગલે બંધ રોડ ઉપર લગાવવામાં આવે, જેથી લોકોના મગજમાં ફીડ થઈ જાય કે ના તો છે જ. આના કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશને ત્વરિત પસંદ કરે, એના મગજમાં ફીટ હોય કે આ જ કંપની જોઈએ. કેમ? કારણ કે એને બધી જગ્યાએ જોયું છે. તેથી ઉત્પાદકના માલનું વેચાણ જળવાઈ રહે છે. કહેવાનો મતલબ લોકોના માનસપટ મગજમાં છવી થઈ જાય છે. બીજી રીતે કહીએ તો હરીફોની પેદાશની સામે ટકી રહેવા માટે જાહેરાત ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જાહેરાત એકમનો વેચાણ હિસ્સો જાળવી રાખવામાં મદદરૂપ નીવડે છે. તમારા કમ્પિટિટર સામે તમારે ટકવું હોય તો જાહેરાત તો કરવી પડશે. જીવન ધોરણ સુધરે છે, વસ્તુ અપનાવીએ તો આપણી લાઈફસ્ટાઈલ સારી થાય છે, વેચાણનો જથ્થો જળવાઈ રહે છે સતત જાહેરાતના કારણે. પછી આપણે જો રોજગારી એટલે કે લોકોને કામ મળી રહેતું હોય છે, પેદાશની જાણકારી આપવામાં આવે છે. ઓકે, હવે મિત્રો એક નવો પ્રશ્ન છે, જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો. જાહેર સંપર્ક શું છે આપણે જોઈશું.
જાહેર સંપર્કની ભૂમિકા કે કાર્યો નીચે મુજબ છે. પહેલું, ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે વર્તમાન પત્રો સાથે સારા સંબંધો જાળવવા જરૂરી છે. આજે કોઈ બી કંપની છે કે કોઈ બી ધંધાકીય એકમ જે વર્તમાન પત્ર સાથે સારા સંબંધ રાખે છે, કેમ? કારણ કે એનું જો કોઈક છાપી દે આડાઅવળું તો સમાજમાં એ કંપનીનું કે ધંધાકીય એકમનું શું થાય? છાપ બગડી શકે છે. વર્તમાન પત્ર સાથે સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી. જો ખરાબ સંબંધ કરી નાખે તો કંપનીનું ખોટું ખોટું ગમે તે લખે, લોકો સુધી તમારે પહોંચી જાય ને, કેટલાક માની પણ લે ને એમાં કંપની નુકસાન જાય. જ્યારે ધંધાકીય એકમ દ્વારા નવી પેદાશનું ઉત્પાદન કરવામાં આવે કે બજારમાં મૂકવામાં આવે ત્યારે તેની જાહેરાત કરવામાં આવે અને તે માટે જનજાગૃતિના ભાગ તરીકે કાર્યક્રમ રાખવામાં આવે છે. શું રાખવામાં આવશે? કાર્યક્રમ. કોઈ નવી વસ્તુ રાખવામાં આવે, નવી વસ્તુ લોન્ચ કરવામાં આવે તો લોકોને જાહેરાતથી ઇન્ફોર્મ કરવામાં આવશે કે આ વસ્તુ આ કંપની લોન્ચ કરી રહી છે, અહીંયા આગળ ત્યાં કાર્યક્રમ રાખવામાં આવે. આથી પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર ત્યાં આગળ પાડી શકાય છે. એના પછી ત્રીજું આપે છે, સંસ્થાના સમાચારો, પછી આપણે કહીએ કર્મચારીની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ, સંસ્થાને મળેલ પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપની સમાચારપત્ર કે સામાયિક બહાર પાડીને કરતી હોવાથી સંસ્થા કે સારી છાપ ઊભી થાય છે. આજે તમને ખબર છે ઘણી બધી કંપની એવી છે પોતાના વર્તમાનપત્રો પોતાના મેગેઝીન છપાવે છે અને એમાં કંપનીને શું એવોર્ડ મળ્યા છે, શું રિવોર્ડ મળ્યું, કંપની કેટલી આગળ વધી ગઈ છે, એવી સારી સારી છાપ બતાવવામાં આવે છે. ચોથું આપ્યું છે, એકમના ચેરમેનનું ભાષણ. આજે કોઈ બી કંપની છે અને એ કંપનીના ચેરમેન કોઈ ડિસ્કશન કરી રહ્યા છે, કોઈ ભાષણ આપી રહ્યા છે વિવિધ માધ્યમ દ્વારા આપવામાં આવે તો તેના દ્વારા એકમની ભાવિ નીતિ અંગે અન્ય સહભાગીદારોને જાણ થાય કે ભવિષ્યમાં કંપનીના ચેરમેન શું કરવા માગે છે, આગળ કંપનીને ક્યાં સુધી લઈ જવા માગે છે, જેથી લોકો શું કરશે, રોકાણ કરવા માટે વિચારી શકે છે, ધંધાકીય એકમના સામાજિક સંબંધોમાં પણ સુધારો થઈ શકે છે. પાંચમું આપે છે કે સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે ધંધાકીય એકમે સમાજ પ્રત્યે જવાબદારી અંગે જનતાને જાણ કરવી જોઈએ કે સમાજ પ્રત્યે અમારી જવાબદારી છે, સારી છાપ ઊભી કરવી જોઈએ, એ રીતનું રહેતું હોય છે. છઠ્ઠું આપે છે કે જાહેર હિતના કાર્યો જેવા કે બગીચા બનાવવા જોઈએ, જાળવવા જોઈએ, સમારકામ કરવું જોઈએ, ફૂટપાથનું કામ કરવું જોઈએ, એના પછી રોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ જેવા કાર્ય, પાણીને પુરવઠાની કાર્ય, પછી અનેક જેવા પ્રશ્નો જે નોર્મલ છે લોકોના જીવનમાં સુધારો કરી આપવો જોઈએ, સારા સારા સુવિધાઓ આપવી જોઈએ, જેથી લોકોના મગજમાં એક છાપ ઊભી થઈ શકે ના આ કંપની આવા બધા કાર્ય પણ કરે છે, માત્ર નફાનો વિચાર કરતી નથી. ફરી એકવાર જોઈએ તો પહેલાં શું કીધું, સારી છાપ ઊભી કરે છે એટલે કે વર્તમાનપત્ર સાથે સંબંધ બગાડવા જોઈએ નહીં. પછી શું કીધું, જનજાગૃતિના ભાગ તરીકે કાર્યક્રમ, તો લોકોને જાણકારી પણ આપવાની કે આ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. પછી જે કંપનીએ જે સિદ્ધિ મેળવી છે, જે કંઈ પુરસ્કાર મેળવ્યો છે, એની જાણકારી લોકોને આપવામાં આવે છે. એકમના ચેરમેને કોઈ પ્રવચન આપ્યું, કોઈ ભાષણ આપ્યું હોય તો એ પણ ન્યૂઝ દ્વારા કે ઇન્ફોર્મ કરવામાં આવશે લોકોને. પછી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગીદાર થાય છે. પછી જે સમાજસેવાના કાર્યો હોય છે, બગીચાઓ બનાવવા, રોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્ય, એ બધા કરવામાં પણ અહીંયા આગળ શું થાય છે, જાહેરાત તરીકે મહત્ત્વની ભૂમિકા રહેતી હોય છે. તો મિત્રો, અહીંયા આગળ આપણે શું જોઈ ગયા, જાહેર સંપર્કની ભૂમિકા, અને અગાઉ આપણે જોઈ ગયા બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આપણે આ લેક્ચર પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું તમને આ લેક્ચરમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, આ જ વસ્તુ તમે PDFમાંથી સારા અક્ષરે લખી લેજો, વારંવાર પુનરાવર્તિત કરજો જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.